हेलो फ्रेंड्स, यूट्यूब चैनल केमिस्ट तुषार सर नी अंदर आप सबनो हार्दिक स्वागत छे। आज ना वीडियो लेक्चर नी अंदर मोस्ट इम्पोर्टेंट टॉपिक विषय बात करवाना छे अने जेनु नाम छे संस्पंदन बंधारण। जेमे इंग्लिश मा रेजोनेंस स्ट्रक्चर तरीके बोलवामां आवे छे। ओके, तो आपणे सौप्रथम एक्जाम्पल ने समझशु, त्यार बाद एक्जाम्पल ऊपर थी संस्पंदन बंधारण अने संकृत बंधारण कोने कहेवाय एमना विषे वात करीशु अने क्या प्रकारना संयोजनोनी अंदर संस्पंदन बंधारणो शक्य छे एमना विषे वात करीशु। तो सौप्रथम आपणे केटलाक एक्जाम्पलोने समजीए। धारो कि कोई एक्जाम्पल छे CH2 डबल बॉन्ड CH CH2+। એટલે અહીંયા ધારો કે CH2Cl છે, જેમાં Cl ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે, તો કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ। અહીંયા જો પાઇ બંધ સંકળાયેલો છે કે જ્યાં લૂઝલી પાઇ બોન્ડેડ ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે પાઇ બંધ જે નિર્બળ હોય છે, એટલે કે પાઇ બંધના ઇલેક્ટ્રોન સરળતાથી શિફ્ટ થઈ શકે છે કે મૂવમેન્ટ પામી શકે। तो अहीं जो पाई सिग्मा पॉजिटिव चार्ज, तो ज्यारे ज्यारे पाई सिग्मा पॉजिटिव चार्ज एटले के पाई बंध त्यार बाद सिग्मा बंध अने त्यार बाद पॉजिटिव चार्ज आवजो एकंदरे जोवा मळतुं हशे त्यारे संस्पंदन बंधारण शक्य बनता हो। तो अहीं कार्बन टू कार्बन जे पाई बंधना इलेक्ट्रॉन छे आ बंने कार्बन वच्चे शिफ्ट थशे, एटले के अहीं जो આજે છે એક આ કાર્બન નો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ કાર્બન નો છે, એટલે ફક્ત આ એક ઇલેક્ટ્રોન જ મૂવમેન્ટ પામે છે, કારણ કે આના સંસ્પંદન બંધારણ જો આવું બનશે ને CH2 આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પોઝિટિવ ચાર્જ મેળવશે, ત્યારબાદ CH એઝ ઇટ ઇઝ રહેશે। અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા CH2 પાઇ બોન્ડ શિફ્ટ થયો છે અહીંયા, એટલે પાઇ બંધના ઇલેક્ટ્રોન, આ કાર્બન નો પાઇ બોન્ડ, પાઇ બોન્ડ નો ઇલેક્ટ્રોન જો એઝ ઇટ ઇઝ છે, એક કાર્બન ઉપર કોઈ પોઝિટિવ નેગેટિવ ચાર્જ આવશે નહીં, ફક્ત આ કાર્બન નો એક ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે અને આ કાર્બન ને આપે છે, પરિણામે આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને છે। ઓકે ગાઈસ, તો અહીંયા જો પાઇ બંધના ઇલેક્ટ્રોન નું શું થાય છે? સ્થાનાંતર, પાઇ બંધના ઇલેક્ટ્રોન શું પામે છે? શિફ્ટ। તો આ જે સ્ટ્રક્ચર છે એમને શું કહેવાય? સંસ્પંદન બંધારણ અથવા તો રેઝોનન્સ સ્ટ્રક્ચર। તો આ જે સ્ટ્રક્ચર છે એને પણ શું કહીશું? રેઝોનન્સ સ્ટ્રક્ચર। આ જે સ્ટ્રક્ચર છે એને પણ શું કહીશું? રેઝોનન્સ સ્ટ્રક્ચર, જેને શોર્ટમાં હું RS દ્વારા દર્શાવું છું, ખાસ ધ્યાન રાખજો। અહીંયા જો પાઈ સિગ્મા પોઝિટિવ એકંદરે જ ત્યારે સંસ્પંદન બંધારણ શક્ય બનશે। ઓકે ગાઈસ, ક્લિયર? તો ખાસ યાદ રાખજો જેને હું અહીંયા દર્શાવું છું, જ્યારે જ્યારે પાઈ ત્યારબાદ સિગ્મા બોન્ડ ત્યારબાદ જો પોઝિટિવ ચાર્જ આવતો હોય તો એવા જે સ્ટ્રક્ચર છે એની અંદર સંસ્પંદન બંધારણ શક્ય હશે। હજુ એક એક્ઝામ્પલ ને જોઈએ। ધારો કે CH2 ડબલ બોન્ડ CH, અહીંયા CH2 અને એક કાર્બન ઉપર ધારો કે નેગેટિવ ચાર્જ છે, એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે, જેને લોન પેર કહેતો તો લોન પેર અને નેગેટિવ ચાર્જ કહેતો તો નેગેટિવ ચાર્જ। ઓકે ગાઈસ, હવે શું થાય છે? અહીંયા જુઓ, પાઈ સિગ્મા અને નેગેટિવ ચાર્જ એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં છે, તો એવા સમયે પણ સંસ્પંદન બંધારણો શક્ય બનશે। તો એવા સમયે પણ અહીંયા શું થશે? જો અહીંયા જે ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જે બે ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થશે, એટલે કે અહીંયા કાર્બન ટુ કાર્બન સિંગલ બોન્ડ તો છે જ, પરંતુ ત્યાં શું બનશે? ડબલ બોન્ડ એટલે CH2। એવા સમયે આ કાર્બન ટુ કાર્બન પાઇ બંધના ઇલેક્ટ્રોન જે છે આ કાર્બન મેળવશે, તો એ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, ત્યારબાદ અહીંયા ડબલ હતો હવે શું થઈ જશે? સિંગલ બોન્ડ, CH નો CH એઝ ઇટ ઇઝ અહીંયા આવશે સિંગલ બોન્ડ, તો હવે શું બનશે? ડબલ બોન્ડ અને CH2। ઓકે ગાઈસ, તો આ બંને જે સ્ટ્રક્ચર છે જેને શું કહીશું? રેઝોનન્સ સ્ટ્રક્ચર। તો અહીંયા જુઓ શું છે? પાઈ સિગ્મા અને લોન પેર અથવા તો નેગેટિવ ચાર્જ, એટલે આ શું દર્શાવે છે? નેગેટિવ ચાર્જ અથવા તો લોન પેર, જ્યારે આવું હશે ત્યારે પણ રેઝોનન્સ સ્ટ્રક્ચર તૈયાર થશે। જ્યારે જ્યારે પાઈ સિગ્મા લોન પેર એકંદરે જોવા મળશે ત્યારે પણ રેઝોનન્સ સ્ટ્રક્ચર શક્ય
છે અને પોસિબલ છે. ઓકે ગાઈસ, એવી રીતે હજુ એક ધારો કે આપણે કાર્બોનેટ આયન લઈએ, જ્યાં કાર્બન તો એક ઓક્સિજન ડબલ છે, એક ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, બીજા ઓક્સિજન ઉપર પણ નેગેટિવ ચાર્જ છે. તો અહીંયા શું થાય છે, અહીંયા કાર્બન ટુ ઓક્સિજન સિંગલ બોન્ડ છે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, એનો મતલબ એની પાસે ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા શિફ્ટ થશે એવા સમયે કાર્બન ટુ ઓક્સિજન પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, એટલે બનતું સંસ્પંદન બંધારણ કંઈક આ રીતે હશે. કાર્બન ટુ ઓક્સિજન જો ડબલ બોન્ડ હતો, હવે સિંગલ બોન્ડ થયો, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ એઝ ઇટ ઇઝ. અહીંયા કાર્બન ટુ ઓક્સિજન સિંગલ હતો પરંતુ હવે ડબલ, કારણ કે પોતે ઇલેક્ટ્રોન શિફ્ટ કરે છે કાર્બન ટુ ઓક્સિજન અને કયો બંધ બનાવે છે, પાઈ. ક્લિયર? એવી જ રીતે હજુ એક આનું સંસ્પંદન બંધારણ શક્ય છે, જે કંઈક આવું બનશે. અહીંયા જો જેવી રીતે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન શિફ્ટ કરી શકે છે, એવી રીતે આ ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન શિફ્ટ કરી શકે છે. તો અહીંયા જો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, એનો મતલબ એમની પાસે ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન પણ અહીંયા શિફ્ટ થઈ શકે. તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થાય, તો કાર્બન ટુ ઓક્સિજન પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય, તો બનતું સંસ્પંદન બંધારણ આવું હશે, નેગેટિવ. અહીંયા શું બનશે, ડબલ બોન્ડ અને આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. તો આ જે ત્રણેય સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારના છે, સંસ્પંદન બંધારણ અથવા તો રેઝોનન્સ સ્ટ્રક્ચર. હવે જ જ્યારે જ્યારે અહીંયા પણ જો પાઈ સિગ્મા અને નેગેટિવ ચાર્જ અથવા તો લોન પેજ પાઈ સિગ્મા નેગેટિવ, ઓકે, તો ત્યારે સંસ્પંદન બંધારણો શક્ય છે. નેગેટિવ ચાર્જ છે એનો મતલબ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે, એક પોતાનો ઇલેક્ટ્રોન હોય અને એક ઇલેક્ટ્રોન પોતે મેળવેલો હોય. જો અહીંયા એક પોતાનો ઇલેક્ટ્રોન હોય ને એક ઇલેક્ટ્રોન મેળવેલો, એટલે જ એની ઉપર કેવો ચાર્જ હોય, માઇનસ વન. જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો એની ઉપર શું હોય, ચાર્જ. ઓકે ગાઈસ, તો અહીંયા જો આ જે કોઈ સંસ્પંદન બંધારણો છે એ બધાની અંદર શું જોવા મળે છે, તો કે પાઈ બંધના ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામે છે, એટલે કે મૂવમેન્ટ પામે છે કે શિફ્ટ થાય છે. જો પાઈ બંધના ઇલેક્ટ્રોન મૂવમેન્ટ નહીં પામતા તો લોન પેર ઇલેક્ટ્રોન છે કે નેગેટિવ ચાર્જ છે એમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ શિફ્ટ થશે. એટલે કે પાઈ બંધના ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર ઇલેક્ટ્રોન શું થશે, શિફ્ટ થશે, સ્થાનાંતર પામશે. ઓકે, સંસ્પંદન બંધારણની અંદર શું હશે, તો કે પાઈ બંધના ઇલેક્ટ્રોન અથવા લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર થશે. અને એ સ્થાનાંતર ક્યાં થશે, અણુની અંદર જ થશે. એટલે કે આ જે ઘટના છે ઇન્ટ્રામોલેક્યુલર છે, ઇન્ટરમોલેક્યુલર છે એટલે અણુની બહાર ક્યાંય ઇલેક્ટ્રોન શિફ્ટ થવાના નથી. ફક્ત આ ઘટના ક્યાં જોવા મળશે, અણુની અંદર. ઓકે, એટલે આખી જે સંસ્પંદન બંધારણની ઘટના છે ફક્ત ક્યાં જોવા મળશે, અણુની અંદર. એટલે ઇલેક્ટ્રોન જે કોઈ શિફ્ટ થાય છે, જે કોઈ મૂવમેન્ટ પામે છે, ફક્ત ક્યાં હશે, અણુની અંદર જ મૂવમેન્ટ પામશે, અણુની બહાર ક્યાંય મૂવમેન્ટ પામશે નહીં. ત્રીજી ખાસ પોઈન્ટ અને ઇમ્પોર્ટન્ટ, અહીંયા જે કોઈ તમે સ્ટ્રક્ચર જોવો છો, જે કોઈ રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવો છો, એ બધા જ કાલ્પનિક છે. એ બધા જ સ્ટ્રક્ચર કેવા છે, કાલ્પનિક. ઓકે ગાઈસ, એટલે રેઝોનન્સ સ્ટ્રક્ચર જે કાલ્પનિક છે, એટલે કે ઇમેજિનરી છે, જે વાસ્તવિક બંધારણ નથી. આપણે વિચારીએ છીએ કે આવું થશે, કે આવું બનશે. ઓકે, એટલે સંસ્પંદન બંધારણ જે કાલ્પનિક બંધારણ છે, જે વાસ્તવિક બંધારણ છે નહીં. પરંતુ સંસ્પંદન બંધારણ ઉપરથી આપણે વાસ્તવિક બંધારણને રજૂ કરી શકીએ છીએ, અને એ જે વાસ્તવિક બંધારણ છે તેને સંસ્પંદન બંધારણનું સંકૃત બંધારણ કહેવામાં આવે છે. આ જે કોઈ રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એના ઉપરથી આપણે વાસ્તવિક બંધારણને રજૂ કરીશું, અને એ જે બંધારણ છે એને શું કહીશું, સંકૃત બંધારણ.
ओके रेडी જ્યાં જ્યાં આરએસ લખું છું એનો મતલબ રેઝોનન્સ સ્ટ્રક્ચર એટલે કે સંસ્પંદન બંધારણ એટલે આરએસ પરથી જ વાસ્તવિક બંધારણને રજૂ કરી શકાય છે ઓકે ગાઈસ અને એ જે વાસ્તવિક બંધારણ છે એને આપણે શું કહીશું સંકૃત બંધારણ તો અહીંયા હું આ જે ત્રણેય જે આપણી પાસે સંયોજનો છે કે જેમના આપણી પાસે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એમના આપણે સંકૃત બંધારણને અહીંયા દર્શાવીશું અને કેવી રીતે દર્શાવું એમાં પણ ખાસ ધ્યાન રાખશું રી સૌપ્રથમ અહીંયા હું દર્શાવું છું આ જે બંને રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એના ઉપરથી સંકૃત બંધારણ કેવી રીતે દર્શાવું એ ખાસ સમજજો અહીંયા ધ્યાન આપજો હવે CH2CHCH એનો મતલબ એ એઝ ઇટ ઇઝ રહેશે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં CH2 સિંગલ બોન્ડ CH ત્યારબાદ સિંગલ બોન્ડ CH2 અહીંયા શિફ્ટિંગ શું થાય છે પોઝિટિવ ચાર્જ અને પાઈ બંધના ઇલેક્ટ્રોન જુઓ જ સૌથી છેડાના કાર્બન ઉપર એ પોઝિટિવ છે અને આ જે આર સ્ટ્રક્ચર છે એમાં સૌથી પ્રથમ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે આ ડાબી બાજુના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને આ સ્ટ્રક્ચરની અંદર જમણી બાજુ છે એનો મતલબ બંને છેડેના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે તો આપણે શું દર્શાવવા બંનેની અંદર આંશિક પોઝિટિવ ચાર્જ દર્શાવવા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ પ્લસ ડેલ્ટા પ્લસ આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો આ સ્ટ્રક્ચરની અંદર આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે રેડી તો એ જે ડબલ બોન્ડ આ બંને કાર્બન વચ્ચે છે તેને આપણે આંશિક રીતે દર્શાવવા આ જે સ્ટ્રક્ચર છે એમને સંકૃત બંધારણ કહેવાય કે વાસ્તવિક બંધારણ કહેવાય આ તો ફક્ત ઇમેજિનર બંધારણ છે એટલે આપણે ઇમેજિન કરીએ છીએ કે આવું સ્ટ્રક્ચર હશે એટલે સંસ્પંદન સ્ટ્રક્ચર આવું હશે વાસ્તવમાં એવું હોતું નથી વાસ્તવમાં આ પ્રકારે જ સ્ટ્રક્ચર હોય છે કે જેને સંકૃત બંધારણ કે વાસ્તવિક બંધારણ કહેવામાં આવે છે ઓકે ગાઈસ ફરી એકવાર સમજાવી દઉં છું જો CH2 CH2 ત્યારબાદ સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH કારણ કે સિંગલ બોન્ડ તો હશે ત્યારબાદ સિંગલ બોન્ડ થી CH2 સિંગલ બોન્ડ થી CH2 હવે જો આ કાર્બન ઉપર પોઝિટિવ છે આ કાર્બન ઉપર એ પોઝિટિવ છે એનો મતલબ પહેલો અને છેલ્લો કે જે બંનેની અંદર પોઝિટિવ ચાર્જ ઉદ્ભવે છે આરએ સ્ટ્રક્ચરની અંદર તો સંકૃત બંધારણની અંદર ઈ બંને કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ દર્શાવવાનો છે જેને આપણે પ્લસ ડેલ્ટા દ્વારા દર્શાવીશું ઓકે ગાઈસ ત્યાર હવે જ અહીંયા આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે આ આરએ સ્ટ્રક્ચરની અંદર આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે એનો મતલબ અહીંયા પણ ડબલ બોન્ડ બને છે અહીંયા પણ ડબલ બોન્ડ તો આપણે ઈ જે ડબલ બોન્ડ છે ને પાર્શિયલી રીતે દર્શાવીશું એટલે કે આંશિક રીતે દર્શાવીશું જેને ડોટ 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 દ્વારા દર્શાવીશું ઓકે તો આ રીતે જે આપણે બંધારણને રજૂ કરીએ છીએ એમને વાસ્તવિક બંધારણ કે બીજું શું કહેવાય સંકૃત બંધારણ ઓકે ગાઈસ હવે આગળ ઉપર ચર્ચા કરીએ તો આમનું આ જે બે આરએ સ્ટ્રક્ચર છે એના ઉપરથી સંકૃત બંધારણ કઈ રીતે દર્શાવાય એમના વિશે વાત કરીએ તો CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 એ તો એઝ ઇટ ઇઝ રહેશે CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 હવે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે અને આ કાર્બન ઉપર એ નેગેટિવ ચાર્જ છે ટૂંકમાં આ જે આરએ સ્ટ્રક્ચર છે એમાં સૌથી છેડાના કાર્બન ઉપર નેગેટિવ તો ત્યાં આપણે પાર્શિયલી નેગેટિવ ચાર્જ દર્શાવીશું ઓકે અને આ આરએ સ્ટ્રક્ચર ની અંદર જો સૌથી ડાબી બાજુના એટલે કે આને પ્રથમ કાર્બન કે તો એના કાર્બન ઉપર કેવો ચાર્જ છે નેગેટિવ તો એનો મતલબ એની ઉપર એ પાર્શિયલ કેવો ચાર્જ દર્શાવીશું નેગેટિવ આ આરએ સ્ટ્રક્ચર ની અંદર આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે આ આરએ સ્ટ્રક્ચર ની અંદર આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે રેડી એનો મતલબ અહીંયા ડબલ બોન્ડ બને છે અને અહીંયા બને છે તો એ ડબલ બોન્ડ ને આપણે પાર્શિયલી રીતે દર્શાવીશું એટલે કે કંઈક આવી રીતે ઓકે ગાઈસ ક્લિયર જે બી પોસિબિલિટી દર્શાવે છે કે અહીંયા પણ છે અને અહીંયા પણ છે ઓકે ગાઈસ ક્લિયર તો હવે આપણે કાર્બોનેટ નું જે સંસ્પંદન બંધારણો છે એમના ઉપરથી સંકૃત બંધારણને દર્શાવી એ બંધારણ કઈ રીતે દર્શાવવામાં આવે છે અહીંયા છે કાર્બન ટુ ઓક્સિજન સિંગલ બોન્ડ તો દરેક જગ્યાએ છે જ એટલે તો એઝ ઇટ ઇઝ રહેશે કાર્બન ટુ ઓક્સિજન સિંગલ અને ઓક્સિજન સિંગલ
ઓકે ગાઈસ હવે જો અહીંયા ઉપરના ઓક્સિજન ઉપર જો નેગેટિવ ચાર્જ ઉદ્ભવે છે તો ત્યાં પણ આપણે પાર્શિયલ નેગેટિવ ચાર્જ દર્શાવીશું ત્યારબાદ જો આ બંને ઓક્સિજન ઉપર પણ નેગેટિવ ચાર્જ ઉદ્ભવે છે તો અહીંયા પણ આપણે પાર્શિયલી નેગેટિવ ચાર્જ દર્શાવીશું ઓકે ગાઈસ અહીંયા જો ડબલ બોન્ડ કાર્બન ટુ ઓક્સિજન છે અહીંયા ડબલ બોન્ડ કાર્બન ટુ ઓક્સિજન છે અહીંયા પણ ડબલ બોન્ડ કાર્બન ટુ ઓક્સિજન છે એનો મતલબ બધી જ જગ્યાએ ઉદ્ભવી શકે છે તો એ જે પદ છે એને આપણે પાર્શિયલી દર્શાવીશું ઓકે ગાઈસ રેડી તો આ જે કાર્બોનેટ સ્ટ્રક્ચર છે એનું જે કોઈ સ્ટ્રક્ચર છે એને કયા પ્રકારનું સ્ટ્રક્ચર કહીશું સંકૃત સ્ટ્રક્ચર કે સંકૃત બંધા રેડી જે કેના ઉપરથી દર્શાવી શકાય રેઝોનન્સ સ્ટ્રક્ચર ઉપરથી ઓકે ગાઈસ તો ખાસ સૌપ્રથમ તો ક્યારે રેઝોનન્સ સ્ટ્રક્ચર સંભવી શકે એના માટે આપણે શું યાદ રાખવાનું છે તો કે જ્યારે પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ એકંદરે સંકળાયેલા છે તો સંસ્પંદન બંધારણો શક્ય છે એવી જ રીતે પાઈ સિગ્મા લોન પેર સંકળાયેલા છે તો પણ સંસ્પંદન બંધારણો શક્ય છે પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ સંકળાયેલો છે તો પણ સંસ્પંદન બંધારણો શક્ય છે પરંતુ આ બધી જ વસ્તુ એકંદરે હોવી જરૂરી છે એવી જ રીતે પાઈ સિગ્મા અને મુક્તમલક જ્યારે સંકળાયેલા હોય ત્યારે પણ અને એકંદરે સંકળાયેલા હોય ત્યારે પણ સંસ્પંદન બંધારણો શક્ય છે ઓકે ગાઈસ ક્લિયર તો ખાસ ધ્યાનમાં રાખશો રેડી અને હજુ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર સંસ્પંદન બંધારણોમાં કેટલીક પ્રેક્ટિસ કરીશું એટલે કે પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ હોય તો આ સિવાયના જે કોઈ સ્ટ્રક્ચર છે એમાં કઈ રીતે સંસ્પંદન બંધારણ દોરવા એમના વિશે ચર્ચા કરીશું એવી રીતના પાઈ સિગ્મા લોન પેર કે પાઈ સિગ્મા નેગેટિવ કે પાઈ સિગ્મા મુક્તમલક એમના કેટલાક એક્ઝામ્પલો લઈ અને આપણે પ્રેક્ટિસ કરીશું ઓકે ગાઈઝ તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત